નમસ્કાર મિત્રો હું છું રાકેશ બારિયા જી કે ભાઈ રાકેશ બારિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન અંતર્ગત આપણે એક સિરીઝ શરૂ કરી છે અને તે સિરીઝની અંદર તમને અહીંયા ડેસ્કટોપ ઉપર જોવા મળતા ચેપ્ટર જેવા કે બુદ્ધિ બચાવ પ્રયુક્તિઓ શિક્ષણના પંચો અધ્યયનના સિદ્ધાંતો પ્રેરણા પ્રત્યાન આ જે ચેપ્ટરો છે એ દરેક ચેપ્ટર વન બાય વન આપણે જોવાના છે મિત્રો અત્યાર સુધી આપણે બુદ્ધિ અને બચાવ પ્રયોક્તિઓ વિશે વિડીયો લેક્ચર બનાવી ચૂક્યા છે તો હવે આપણે જોવાના છે શિક્ષણના પંચો વિશે તો વિડીયોના અંત સુધી મિત્રો બન્યા રહેજો શિક્ષણના પંચો એટલે શિક્ષણના પંચ આ શિક્ષણના પંચો એટલે શું તો કે મિત્રો શિક્ષણની અંદર સુધારા વધારા કરવા માટે શિક્ષણની અંદર સુધારા વધારા કરવા માટે અવારનવાર પંચોની રચના કરવામાં આવે છે તેને શિક્ષણના પંચો કહેવામાં આવે છે તો મિત્રો ભારત દેશ આપણો આઝાદ થયો અને ભારત દેશ આઝાદ થયા પછી ભારતની સામે અનેક પડકારો હતા જે પડકારોને પહોંચી વળવા માટે જો પહેલાં શિક્ષણની જ અંદર સુધારા વધારા કરી દેવામાં આવે તો ઘણી બધી સરળતા થઈ જાય તે માટે આઝાદ ભારતનું પ્રથમ શિક્ષણ પંચની સ્થાપના કરવામાં આવી જે આઝાદ ભારતનું પ્રથમ શિક્ષણ પંચ હતું યુનિવર્સિટી શિક્ષણ પંચ કયું શિક્ષણ પંચ યુનિવર્સિટી શિક્ષણ પંચ તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે યુનિવર્સિટી શિક્ષણ પંચ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો યુનિવર્સિટી શિક્ષણ પંચ જેને રાધાકૃષ્ણ શિક્ષણ પંચ તરીકે ઓળખવામાં આવે છે રાધાકૃષ્ણ શિક્ષણ પંચ છે તેની સ્થાપના મિત્રો ઓગણીસો ને અડતાલીસની અંદર કરવામાં આવી હતી ત્યાર પછી ઓગણીસો અડતાલીસમાં સ્થાપના થયા પછી ઓગણીસો થી ઓગણીસો ને ઓગણપચાસ સુધી આ રાધાકૃષ્ણ શિક્ષણ પંચે તેમણે કાર્ય કર્યું અને ત્યાર પછી તેનો અહેવાલ તેમણે રજૂ કર્યો હતો અને ત્યાર પછી આ રાધાકૃષ્ણ શિક્ષણ પંચની ભલામણોને સ્વીકારવામાં આવી હતી જો મિત્રો આ જે રાધાકૃષ્ણ પંચ છે એ આઝાદ ભારતનું પ્રથમ શિક્ષણ પંચ એટલે આપણને ટીટની પરીક્ષામાં કે અન્ય કોઈ પણ પરીક્ષામાં પૂછાય કે આઝાદ ભારતનું પ્રથમ શિક્ષણ પંચ તો કે રાધાકૃષ્ણ શિક્ષણ પંચ રાધાકૃષ્ણ શિક્ષણ પંચનું મૂળ નામ છે મિત્રો યુનિવર્સિટી શિક્ષણ પંચ યુનિવર્સિટી શિક્ષણ પંચ ને પણ ઓળખવામાં આવે છે આજે રાધાકૃષ્ણ શિક્ષણ પંચ છે તેની સ્થાપના ડૉક્ટર એસ રાધાકૃષ્ણના અધ્યક્ષસ્થાને ચાર નવેમ્બર ઓગણીસો ને અડતાલીસ ત્યારે ચાર નવેમ્બર તારીખ યાદ રાખવાની મિત્રો ચાર નવેમ્બર ઓગણીસો અડતાલીસ અને કોના અધ્યક્ષસ્થાને તો કે ડૉક્ટર એસ રાધાકૃષ્ણના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટી શિક્ષણ પંચની સ્થાપના કરવામાં આવી હતી ડૉક્ટર એસ રાધાકૃષ્ણના નામ પરથી જ આ શિક્ષણપંચને રાધાકૃષ્ણ શિક્ષણ પંચ તરીકે ઓળખવામાં આવે છે ડૉક્ટર રાધાકૃષ્ણ શિક્ષણ રાધાકૃષ્ણની સાથે બીજા અન્ય સભ્યો હતા ડૉક્ટર તારાચંદ્ર ડૉક્ટર લક્ષ્મણસ્વામી મુદલિયાર મિત્રો આ જે સ્વામી મુદલિયાર છે એ મુદલિયાર કમિશન જે આને આ જે શિક્ષણ પંચ છે રાધાકૃષ્ણ શિક્ષણ પંચ પછીનો આપણે વિડીયો લેક્ચર બનાવવાનો છે મુદલિયાર કમિશન તો એની અંદર આપણે લક્ષ્મણ સ્વામી મુદલિયાર વિશે પણ જાણીશું આ જે અત્યારે રાધાકૃષ્ણ શિક્ષણ પંચની અંદર રાધાકૃષ્ણન કોણ છે ડૉક્ટર એસ રાધાકૃષ્ણન કોણ છે તો કે આપણે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એ ડૉક્ટર એસ રાધાકૃષ્ણન હતા શિક્ષણના સુધારા વધારા કરવા માટે આ શિક્ષણ પંચની સ્થાપના કરવામાં આવી હતી અને ખાસ મિત્રો યુનિવર્સિટીના શિક્ષણનેની અંદર ખાસ સુધારા વધારા કરવા માટે આ શિક્ષણ પંચની રચના કરવામાં આવી હતી તેથી જ આ જે શિક્ષણપંચ છે તેનું નામ યુનિવર્સિટી શિક્ષણ પંચ રાખવામાં આવ્યું હતું મિત્રો ત્યાર પછી આ જે શિક્ષણ પંચ છે એ શિક્ષણ પંચે એવું કહ્યું હતું કે શિક્ષણની અંદર યુનિવર્સિટી શિક્ષણની અંદર ત્રણ ભાષાઓની અંદર શિક્ષણ હોવું જોઈએ શું મિત્રો શિક્ષણ ત્રણ ભાષાની અંદર શિક્ષણ હોવું જોઈએ કંઈ કંઈ તો કે પ્રાદેશિક ભાષા હિન્દી અને અંગ્રેજી ભાષાનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવું જોઈએ આવી ભલામણ કરી હતી ફક્ત શું કરી હતી ભલામણ અને એમાં ખાસ શબ્દ છે હોવું જોઈએ અને જો મિત્રો આ ત્રિભાષી સૂત્રની વાત કરી છે અહીંયા ત્રિભાષી સૂત્ર મેં લખ્યું છે એ ત્રિભાષી સૂત્ર કોઠારી કમિશન આપેલું કોને આપેલું હતું કોઠારી કમિશને પણ જો ત્રણ ભાષા દ્વારા શિક્ષણ હોવું જોઈએ કયા શિક્ષણ પંચે કહ્યું હતું તો કે યુનિવર્સિટી શિક્ષણ પંચ ઓગણીસો અડતાલીસ એટલે કે રાધાકૃષ્ણન પંચ આ જે રાધાકૃષ્ણન પંચ છે તેણે ગ્રામ વિદ્યાપીઠો બનાવવાની ભલામણ પણ કરી હતી ગ્રામ વિદ્યાપીઠો બનાવવાની ભલામણ કયા શિક્ષણ પંચે કરી હતી તો કે રાધાકૃષ્ણન શિક્ષણ પંચ રાધાકૃષ્ણ શિક્ષણ પંચ ઓપ્શનમાં ન હોય તો યુનિવર્સિટી શિક્ષણ પંચ લખવાનું તો આ હતું મિત્રો યુનિવર્સિટી શિક્ષણ પંચ એટલે કે રાધાકૃષ્ણ શિક્ષણ પંચ તો એની અંદર જોઈએ આપણે મહત્ત્વના ક્વેશ્ચન જોઈએ આપણે તો આ જો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને હું કોઈ નવા વિડીયો બનાવું તો એ તમારા સુધી જલ્દી પહોંચી જાય તો ફરી મળીશું મિત્રો મુદલિયર કમિશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત